હેલો ફ્રેન્ડ્સ, હું છું વર્ષને 14 નેગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જેમ આપ સૌ જાણો છો કે આપણે મેથ્સ એન્ડ રીઝનિંગ જે સબ્જેક્ટ છે એના અમુક ચેપ્ટર જે છે એની બેઝિકથી શરૂઆત કરેલ છે, જેને આપણે આગામી સમયમાં એડવાન્સ લેવલ સુધી લઈ જવાના છીએ, બરાબર છે? પરંતુ મિત્રો, અમુક એવા મેસેજીસ આવી રહ્યા છે, અમુક મિત્રોને અમને મેસેજીસ આવે છે અને કોલ આવે છે અને અમને જણાવી રહ્યા છે કે અમે હાલ એમજીસીની એક્ઝામ જે છે, યુજીસીની એક્ઝામ જે છે એની હાલ પ્રિપરેશન કરી રહ્યા છે. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને જો તમે એટલે કે અમે જે છીએ એ એક પ્રકારના જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ રૂપે જો વધુ રીતે સમજાવવાનો પ્રયાસ કરશો, એક્ઝામ્પલ વધુ ગણવાનો પ્રયાસ કરશો તો અમારા માટે બહુ જ ઉપયોગી બની રહેશે. તો મિત્રો, આવા જે મિત્રોના મેસેજીસ આવી રહ્યા છે, કોલ આવી રહ્યા છે, બરાબર છે, એ જ વસ્તુની એમની જે માંગણી છે એને ધ્યાનમાં રાખીને આજથી આપણે જે આવનારા ટૂંક સમયમાં, બરાબર છે, હજી કોઈ ટાઈમ નક્કી નથી કે એક્ઝામ જે છે એ ક્યારે થવાની છે, પરંતુ એ વસ્તુને ધ્યાનમાં રાખીને આજથી આપણે પ્રેક્ટિસ સિરીઝની શરૂઆત કરીએ છીએ, જેમાં આપણે જુદા જુદા દાખલા ગણીશું, બરાબર છે? તો મિત્રો, આજે આપણે જે દાખલા ગણવાના છીએ એ છે કાર્ય અને સમય, બરાબર છે, જે આપણે ટાઈમ એન્ડ વર્ક કહીએ છીએ, બરાબર છે, એની આપણે આજથી શરૂઆત કરવાના છે. બીજું મિત્રો, જણાવવાનું કે આજે આપણે બેઝિક કન્સેપ્ટો જે છે હું તમને દાખલા વાઇઝ સાથેને સાથે સમજાવતો રહીશ, પરંતુ મિત્રો કાર્ય અને સમય એક એવું ચેપ્ટર છે જેની સાથે સાથે તમને પાઇપ એન્ડ સિસ્ટમ, બરાબર છે, પાઇપ એન્ડ સિસ્ટમ જે ચેપ્ટર છે, જે નળ અને ટાંકીનું જે ચેપ્ટર છે એ કહી શકાય કે બોનસ રૂપે મળી શકે, કારણ કે જે કન્સેપ્ટ જે છે આમાં લાગુ પડે છે કાર્ય અને સમયમાં, એ જ કન્સેપ્ટ, એ જ પદ્ધતિ તમારે નળ અને ટાંકી જે છે ચેપ્ટર એમાં પણ લાગુ પડશે, બરાબર છે? એ વસ્તુ આપણે આગળના વિડીયો જે છે એમાં સાથે સાથે ડિસ્કસ કરતા રહીશું કે કેમ પ્રકારે પ્રશ્નોમાં વેરિએશન થઈ શકે, કેવા પ્રકારનું વેરિએશન થઈ જશે, બરાબર છે? પરંતુ મિત્રો, એક બીજી આપણે બાબત એ કહેવાની કે આપણે જે એક્ઝામ્પલ ગણીશું એ બેઝિક લેવલથી લઈને એડવાન્સ લેવલ સુધી લઈ જઈશું, જે એસએસસી સીજીએલની એક્ઝામ જે છે, બરાબર છે, જે 2016 યોજાઈ ગઈ છે, બરાબર છે, 2017 જે હમણાં થઈ ગઈ છે, અને આગામી સમયમાં એસએસસી સીએચએલની જે એક્ઝામ આવવાની છે એની પણ સાથે સાથે આપણે પ્રિપરેશન કરતા રહીશું, બરાબર છે? એટલે એ કહી શકાય કે બેઝિક લેવલ જે ગુજરાત સરકારના જે એક્ઝામ પદ્ધતિ છે એને પણ ધ્યાનમાં રાખીને અને જે સેન્ટ્રલ લેવલની એસએસસી દ્વારા જે યોજાય છે એક્ઝામ એને બંનેને આપણે ધ્યાનમાં રાખીને બંનેના એક્ઝામ જે પ્રીવિયસ એના ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરીશું, ઠીક છે મિત્રો? તો મિત્રો, શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી. તો મિત્રો, દાખલાની શરૂઆત કરું એની પહેલા તમને જણાવવાનું કે આમાં જે છે એક જ તમારે સૂત્ર વપરાશે, એ સૂત્ર કયું છે? તો મિત્રો, કુલ કામ બરાબર શું થશે, એક તો એક દિવસનું કામ ગુણ્યા જે છે તમારો સમય. આ એક બેઝિક સૂત્ર છે, આ જ સૂત્ર દરેક દાખલામાં યુઝ કરવાનું છે, બરાબર છે? તો દરેક દાખલામાં આ જ સૂત્ર યુઝ થશે, બરાબર છે? અને જુદા જુદા જે કન્સેપ્ટ છે જે કઈ પ્રકારે તેમાં ફેરફાર થઈ શકે છે, કયા પ્રકારે કન્સેપ્ટ વાપરવા એ આપણે દાખલાની સાથેને સાથે ડિસ્કસ કર્યા રહેશે, બરાબર છે? હવે આમાં જુદી જુદી વસ્તુ તમે સૂત્ર કરતા કરીને જુદા જુદા સૂત્રો બનાવી શકો છો, પણ બેઝિકલી આ એક જ સૂત્ર છે, કુલ કામ બરાબર એક દિવસનું કામ ગુણ્યા જે સમય લાગતો હોય તે, બરાબર છે? આ એક જ સૂત્ર છે. હવે આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દરેક દાખલાને સોલ્વ કરીશું, બરાબર છે? તો મિત્રો, અહીંયા પહેલો એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો, એ અને બી કોઈ એક કામ અનુક્રમે 10 દિવસ અને 15 દિવસમાં પૂર્ણ કરે છે. તો એ અને બી કેટલા લાગે છે? 10 દિવસ, એને 10 દિવસ અને બીને 15 દિવસ. તો અહીંયા હું લખી દઈશ, એને કેટલા દિવસ લાગશે? 10 દિવસ. અને જે બી છે, બીને કેટલા લાગે છે? 15 દિવસ. આપણે એકદમ બેઝિક દાખલાથી જઈશું, જેથી આજના વિડીયોમાં આપણે કન્સેપ્ટ ક્લિયર કરીશું. હવે કહ્યું છે શું, તમને દાખલામાં શું કહેવામાં આવ્યું છે કે જો બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય, બરાબર છે? તો મતલબ હવે આ એ અને બી જે છે જો એ એકલો કામ કરે તો 10 દિવસ લાગે છે, જો બી એકલો કામ કરશે તો 15 દિવસ લાગે છે, બરાબર? આ વ્યક્તિગત એમના અલગ અલગ આપ્યા છે. તો હવે આ જે છે બંને જો સાથે મળીને કામ કરે, ઠીક છે, તો એમને કેટલા દિવસ લાગશે? તો મિત્રો, તમે અહીંયા જો તમને કામ આપવામાં આવ્યું નથી, બરાબર છે, તો મિત્રો આવા જે કાર્યના જે દાખલા આવશે સમયમાં અને કાર્યમાં, એમાં સૌ પ્રથમ આપણે શું કરવાનું રહેશે, આપણે જે કામ હશે, કામ બરાબર છે, જે વર્ક છે એને આપણે ધારવાનું કરીશું, બરાબર છે? યુનિટ જે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં જે યુનિટ મેથડથી એ જ વસ્તુ અહીં આપણે લાગુ પડીશું કે જો એ ને કોઈ કામ 10 દિવસમાં કરતું હોય અને બી 15 દિવસમાં લાગતું હોય તો એને કામ કેટલું કરવાનું હશે. તો મિત્રો, હવે અહીંયા કામ આપણે ધારવું પડશે. તો મિત્રો, એક્સ ધારવાનું, તો ના, એક્સ ધારીશું તો શું થશે?
આપણી દાખલાની જે કેલ્ક્યુલેશન છે એ ઓકવર્ડ થશે. તો આપણે x નથી ધારવાની, પરંતુ એવી કોઈ વેલ્યુ ધારવાની છે, સંખ્યા ધારવાની છે કે જેનાથી આપણે ગણતરી ઈઝી થાય. બરાબર છે? અહીંયા ધારવાનું સંખ્યાનું કારણ એક જ છે કે ગણતરી ઈઝી થાય. જો x ધારો તો બર કોઈ વાંધો દે તો તમે x ધારીને પણ ગણી શકો છો, પણ એ આપણી પ્રાથમિક ને માધ્યમિકની પદ્ધતિ છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં એ પદ્ધતિ લાગુ પડતી નથી, કારણ કે સમય બહુ લાગે છે. તો હવે 10 અને 15 તો તમારે શું કરવાનું છે, દિવસનો જે સમયગાળો હોય છે, દિવસ જે આપ્યો હોય છે એ બંનેનું શું કરવાનું, લસા લેવાનું. શું કરવાનું, લસા. તો 10 અને 15 નો લસા લેશો તો 5 ગુણ્યા 10 ને 5 તરી 15, બરાબર છે? તો તમે ઈઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો કે જવાબ આવશે 30, મતલબ લસા તમારો આવશે 30. તો હવે 30 કામ હોય અને 10 દિવસ લાગતા હોય, ઠીક છે, તો આપણે કરવાનું શું રહેશે, એક દિવસનું કામ શોધવું પડશે, મતલબ એની કાર્યક્ષમતા શોધવી પડશે. કાર્યક્ષમતા, કાર્યક્ષમતા એટલે શું થશે, એક દિવસનું કામ. તો હવે 30 દિવસનું કામ હોય, મતલબ 30 યુનિટ એનું શું હોય, કામ હોય, અને એને 10 દિવસ લાગતા હોય, તો એક દિવસમાં કેટલું કામ પૂર્ણ કરશે. સીધી કેલ્ક્યુલેશન છે કે 30 ભાગ્યા 10 = 3, બરાબર છે? મતલબ પહેલા દિવસે 3 કામ કરશે, બીજા દિવસે 3, એવી રીતે 10મા દિવસે પણ 3, એટલે 30 દિવસનું કામ, 30 યુનિટ કામ પૂરું થઈ જશે. મતલબ એની કાર્યક્ષમતા કેટલી આવી, 3 યુનિટ પર ડે, બરાબર છે? કાર્યક્ષમતા સેમાં હોય, હંમેશા પર ડે માં હોય, એટલે 3 ડે પર ડે આવી. અને 15 દિવસ લાગે છે, બરાબર? તો મતલબ એક દિવસમાં કેટલું કામ કરતો હશે, 2 યુનિટ પર ડે, એટલે પ્રતિ દિવસ, મતલબ પહેલા દિવસે 2, બીજા દિવસે 2, એ રીતે 15મા દિવસ સુધી 30 કામ એનું પૂર્ણ થઈ જશે. તો મતલબ હવે બંનેની કાર્યક્ષમતા આવી, એ જો એની કાર્યક્ષમતા 3 છે અને બીની કાર્યક્ષમતા 2 છે, મતલબ એ દરેક દિવસે કેટલું કામ કરે છે, 3 યુનિટ, અને બી જે છે દરેક દિવસે કેટલું કામ કરે છે, 2 યુનિટ. તો હવે બંને સાથે મળીને એક દિવસમાં કેટલું કામ કરશે, એક દિવસનું કામ કોનું, એ વત્તા બી નું. તો કેટલું થશે, એ નું કામ કેટલું છે, 3 યુનિટ પર ડે, અને બી નું 2 યુનિટ પર ડે. તો જવાબમાં તમારો મતલબ અહીંયા કેટલો આવ્યો, 5 યુનિટ પર ડે, બરાબર છે? આ શું છે, બંનેનું સાથે મળીને એક દિવસનું કામ. તો મિત્રો હવે એક દિવસનું કામ એટલે આપણી કાર્યક્ષમતા, બરાબર છે? તો હવે એક દિવસમાં જો 5 યુનિટ કામ કરતા હોય તો 30 યુનિટ જે છે એને પૂરું કરવા માટે કેટલો સમય લાગે, તો તમે સીધી ગણતરી સૂત્ર મૂકી શકો છો, બરાબર છે? સમય બરાબર શું થશે, ટોટલ કામ કુલ કામ, અને ભાગાકારમાં શું આવશે, એક દિવસનું કામ, ઠીક છે? આ સૂત્ર છે જે આપણે અમે તમને વાત કરી હતી, એ જ સૂત્ર છે. સૂત્ર એક દિવસનું કામ એટલે કાર્યક્ષમતા. તો 30 D, 30 યુનિટ છે કામ, ભાગ્યા 5 યુનિટ પર ડે છે. તો 5 અહીંયા જોઈ શકો છો કેટલા આવશે, 6/4 છે, યુનિટ કેલ્ક્યુલેટ. તો સવાલ શું આવશે તમારો, જવાબ 6 દિવસ તમારે લાગશે, બરાબર છે? હવે આ વસ્તુ ના કર્યું તો તમે સીધી પણ કેલ્ક્યુલેશન કરી શકો. આ મેં તમને માત્ર સમજણ માટે લખ્યું છે. બાકી જો 30 દિવસનું 30 કામ હોય અને રોજનું કામ એ કેટલું કરતું હોય છે, 5 યુનિટ, તો મતલબ કેટલા દિવસ લાગશે, 5 × 6 = 30, બરાબર છે? એટલે તમારો જવાબ આવશે 6, બરાબર છે? આ માત્ર તમને સમજાવવા માટે કર્યું છે. તો મિત્રો આ રીતે આપણે ગણી શકીએ છીએ. હવે બીજો એક્ઝામ્પલ લઈએ, તમે લખી શકો છો. હવે મિત્રો આપણે થોડા આજનો જે છે આજના વિડીયોમાં આપણે કન્સેપ્ટને સમજવાનો છે કે કઈ રીતે દાખલા ગણવા. નેક્સ્ટ વિડીયોથી આપણે એકદમ એડવાન્સ લેવલના દાખલા તરફ પ્રયાસ કરીશું, જણાવો, ઠીક છે? તો મિત્રો હવે બીજી રકમ છે, તમે અહીંયા ઉપર જોઈ શકો છો, આ જે છે હું એને નીકાળી દઉં છું, આ રકમને નીકાળી દઉં છું. તો મિત્રો હવે બીજો એક્ઝામ્પલ, જો 3 માણસો A, B અને C કોઈ એક કામને સાથે મળીને 5 દિવસમાં પૂર્ણ કરે છે. જો 3 માણસો A, B અને C સાથે મળીને 5 દિવસમાં પૂર્ણ કરે છે, મતલબ જે સમયગાળો જે છે કેટલો આપ્યો છે, A+B+C બરાબર કેટલા દિવસ લાગે છે, એમ લાગે છે 5 દિવસ, બરાબર છે? હવે જો A અને B વ્યક્તિગત રીતે તે જ કામને 20 દિવસ અને 25 દિવસમાં પૂર્ણ કરે, તો મતલબ એ જે છે તમારો એ કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે છે, એ જે છે એ 20 દિવસ અને બી બરાબર છે એ કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે છે, 25 દિવસ, બરાબર છે? તો હવે પહેલું કામ આપણે શું કરીશું, કામ આપણે ધારવાનું રહેશે
તો કામ જે છે એ કેટલું થશે 5 20 અને 25 આનો આપણે લસાઅ લેવો પડશે તો માની લઈએ આપણે 5 20 25 100 છે તો આપણે માની લઈએ કે 100 યુનિટ કામ હોય બરાબર છે તમારું કામ કેટલું છે 100 યુનિટ કામ છે તો કામ ને આપણે માની લીધું 100 યુનિટ તો હવે જો a plus b plus c મતલબ ત્રણેયને જો 5 દિવસ લાગતા હોય તો એનું રોજનું કામ જે છે ઇફિશિયન્સી મતલબ કે કાર્યક્ષમતા એટલે કે એક દિવસનું કામ એ કેટલું થશે 100 દિવસ છે તો 100 ભાગ્યા 5 બરાબર 20 થશે 20 યુનિટ પર ડી બરાબર છે પર ડી ની વાત છે કેમ કે ઇફિશિયન્સી હોય એમાં હોય પર ડે બાય અવર મતલબ એક દિવસનું કામ બરાબર છે હવે 20 દિવસ લાગે છે કોને એ ને તો હવે એ કેટલા દિવસમાં કામ પૂર્ણ કરશે મતલબ જે 20 દિવસમાં કામ પૂર્ણ કરે છે તો એની ઇફિશિયન્સી કેટલી થશે એટલે કે કાર્યક્ષમતા તમે જાણી શકો 100 ભાગ્યા 20 એટલે કે કેટલી હશે 5 યુનિટ પર ડે થશે હવે 25 દિવસ લાગે છે કોને બી ને તો હવે એની ઇફિશિયન્સી કેટલી હશે ઇફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા 100 ભાગ્યા 25 બરાબર છે 100 ભાગ્યા 25 એટલે આવશે 4 યુનિટ પર ડે બરાબર છે આ તમારું આઈ ગયું એક દિવસનું કામ તો હવે આપણે સિમ્પલી ગણવાનું શું છે સી ને કામ કરતા કેટલા દિવસો લાગશે તો મિત્રો હવે સી ને કામ કરતા કેટલા દિવસો લાગશે એના માટે આપણે શોધવું શું પડે સી નું એક દિવસનું કામ બરાબર છે કેમ કે સી ને 25 દિવસ તો મતલબ કે સી જે એ અને બી જે છે એમને આપણે આપણને વ્યક્તિગત દિવસો આપ્યા છે તો મતલબ સી નું જો આપણે શોધી લઈએ તો આપણું કામ ફિનિશ થઈ જશે તો હવે સી ની જો એક દિવસ નું કામ આપણે મળી ગયું તો આ જોઈ શકો છો એ સી નું જે છે સી જે છે હવે સી નું મિત્રો હા જો અહીંયા તમે સી નું કાર્યક્ષમતા આપણે શોધવી પડશે અહીંયા જો સી ની કોઈ વેલ્યુ આપેલી નથી તો મતલબ સી ને કામ કરતા કેટલા દિવસો લાગશે એના માટે સી નું શું કરવું પડશે આપણને એક દિવસનું કામ શોધવું પડશે એટલે કે ઇફિશિયન્સી શોધવી પડશે સી ની તો હવે એવી કેવી રીતે મળશે તો તમે જોઈ શકો છો કે આપણે એ પ્લસ બી પ્લસ સી ની મળી ગઈ છે એ પ્લસ બી પ્લસ સી ની જે ઇફિશિયન્સી કેટલી છે 20 યુનિટ પર ડે છે હવે તો મિત્રો હવે બી અને સી ની જે છે આપણને મળી ગઈ છે જો બી ની જે વેલ્યુ છે બી પ્લસ સી બી ની કેટલી છે કાર્યક્ષમતા બી ની કાર્યક્ષમતા બરાબર છે બરાબર કેટલી છે 5 યુનિટ પર ડે અને જે સી સોરી એ ની છે એની 5 યુનિટ એની 5 યુનિટ પર ડે છે અને બી ની જે વેલ્યુ છે કાર્યક્ષમતા એ કેટલી છે 4 યુનિટ તો હવે એ પ્લસ બી કરશો બંનેનો સરવાળો તો કેટલો આવશે 9 યુનિટ આવશે 9 યુનિટ પર ડે બરાબર છે તો હવે જો આ 9 યુનિટ પર ડે આવતો હોય અને એ વસ્તુ તમે અહીંયા મૂકી દેશો બરાબર છે 9 યુનિટ તો સી ની વેલ્યુ તમને મળી જશે વત્તા સી બરાબર 20 તો સી બરાબર કેટલા આવશે 20 માઇનસ 9 એટલે કે 11 યુનિટ પર ડે તો હવે સી ની તમને શું મળી ગઈ એક દિવસનું જે કામ છે એ મળી ગયું તો હવે સી નું જે વેલ્યુ છે એના પરથી તમે શું કરી શકો છો દિવસો શોધી શકો છો તો એ કેવી રીતે તો સી ની મતલબ કે એક દિવસમાં કેટલું કામ કરે છે 11 યુનિટ તો હવે એને દિવસો કેટલા લાગશે તો તમે સીધી રીતે અહીંયાથી કારણ જે મદદ છે એનાથી તમે શોધી શકો છો બરાબર છે આ હું નીકાળી દઈશ તો મિત્રો અહીંયાથી જોઈ શકો છો હવે જે સી છે એની ઇફિશિયન્સી કેટલી છે સી ની ઇફિશિયન્સી 11 યુનિટ પર ડે છે તો હવે એને સી ને જે છે કામ કેટલું કરવાનું છે તમે જોઈ શકો છો કે સી કામ કેટલું કરવાનું છે 100 તો હવે સીધું તમે કેલ્ક્યુલેશન કરી શકો છો કે સમય આપણે સમય શોધવાનો છે બરાબર છે તો આપણે જે આને પણ ડાયરેક્ટલી તમે ડિવાઈડ કરી શકો છો બરાબર છે 100 ભાગ્યા 11 બરાબર છે તો 100 ભાગ્યા 11 એટલે કેટલા થશે 11 9 99 તો 9 તો આવશે વધી કેટલી 1 વધશે અને છેદમાં કેટલા છે 11 તો આટલા દિવસો લાગશે કોને સી ને કામ કરતા કેટલા દિવસો લાગશે 100 ભાગ્યા 11 એને ભાગાકાર કરશો તો તમારું કેટલું આવશે 9 દિવસ અને ઉપર આવશે 1 ભાગ્યા 11 દિવસો બરાબર છે આ રીતે તમે સિમ્પલી કેલ્ક્યુલેશન કરી શકો છો હવે આ શોધી કઈ રીતે છે તો સમય છે આપણે સૂત્ર છે એ જ છે સમય બરાબર શું છે સમય બરાબર શું થશે કુલ કામ ભાગ્યા તમારી એક દિવસની કાર્ય ક્ષમતા તો મિત્રો સૂત્ર એક જ છે એને બસ આપણે શું કરવાનું છે જુદા જુદા સ્વરૂપે એને લઈ જવાનું છે આ એક સૂત્રની મદદથી આપણે ગણ્યું છે બરાબર છે તો આ રીતે આપણે હવે આ જે બેઝિક એક્ઝામ્પલ છે બરાબર છે
આજના વિડીયોમાં મેં તમને ખાલી જસ્ટ એક ખ્યાલ આપવા માટે કે આગામી સમયમાં આપણે કેવી રીતે દાખલા ગણવાના છે એનો ખ્યાલ આપવા માટે આજે એકદમ ઈઝી દાખલા લીધા છે, બરાબર છે. પરંતુ નેક્સ્ટ જે વિડીયો છે એમાંથી આપણે એકદમ અઘરા જે દાખલા જે છે, ટ્વિસ્ટ કરેલા જે દાખલા છે એમાં આપણે જવાનો પ્રયાસ કરીશું, બરાબર છે. તો મિત્રો કેવા દાખલા આપણે ગણવાના છે? તો અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે ભાઈ અમુક દાખલા એવા હોય છે કે ભાઈ ત્રણ હોય, એ બી અને સી, બરાબર છે. તો એ જે છે એ ત્રણે ત્રણ સાથે મળીને કામ કરવાની શરૂઆત કરે છે. એ જે છે એ થોડા દિવસો બાદ શું કરે છે, કામ છોડીને જતો રહે છે, બરાબર છે. પછી બી જે છે એ કામ કરે છે અને સી જે છે એ કામ પૂર્ણ કર્યાના અમુક દિવસો પહેલા જતો રહે છે, બરાબર છે. આવા એક પ્રકારના દાખલા જોવા મળે છે. બીજા એવા હોય શકે કે અલ્ટરનેટ ડેટ્સના, બરાબર છે. અત્યાર સુધી ગુજરાત ગરમી એક પણ એક્ઝામમાં મેં જોયા છે પેપર સી પ્રમાણે એક પણ એક્ઝામમાં અલ્ટરનેટ ડેટ્સના દાખલા પૂછવામાં આવ્યા નથી. અલ્ટરનેટ ડેટ્સ એટલે એક દિવસ એ કામ કરશે, પછી બીજા દિવસે બી કામ કરશે, પછી પાછો ત્રીજા દિવસે પાછો એ કામ કરવા આવી જશે. આ પ્રકારના જે એક્ઝામ્પલ છે એ હજી સુધી ગુજરાત ગવર્મેન્ટની કોઈ એક્ઝામમાં મારા ખ્યાલ પ્રમાણે મેં જોયા નથી, બરાબર છે. કદાચ પૂછી શક્યા હોય પણ મેં જોયા નથી. તો આ પ્રકારના જે બીજા જતા જે ઓકવર્ડ જે એક્ઝામ્પલ છે જે ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે એને આપણે એકદમ યુનિક મેથડથી એક ગણવાનો પ્રયાસ કરીશું, જેનાથી વિધિન અમુક સેકન્ડની અંદર જવાબ આવી જાય, બરાબર છે. અહીંયા જે હું ગણતરી કરું છું એ માત્ર તમને સમજાવવા માટે, વ્યવસ્થિત રીતે લોંગ સમજાવવા માટે ડિસ્ક્રિપ્ટિવ સાથે અહીંયા ગણતરી કરું છું. પરંતુ એક્ઝામમાં તમારે એકદમ ફટાફટ કરવાની કહેશે. અને આ મેથડના એવી છે કે તમે માઇન્ડની અંદર પણ આનો જવાબ ગણી શકો છો, બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે વધુ થોડા ઓકવર્ડ એક્ઝામ્પલ અને ટ્વિસ્ટ કરેલા એક્ઝામ્પલની સાથે ગણવાનો પ્રયાસ કરીશું, ઠીક છે. આજના વિડીયોમાં બસ આટલું જ. જય હિન્દ.